सार्थक विद्या मंदिर तथा प्रगति क्लासेस द्वारा सर्वोपरि ऑनलाइन एजुकेशन में हूँ रमण भैया फरी एक बार दरेक विद्यार्थी स्वागत करूँ छु। आज आप नामना मूल तत्व विषय में चैप्टर नंबर 3 पागड़ी ना मूल्यांकन अंगे अभ्यास करीशु। हवे आ चैप्टर नो कुल गुणों बार 6 छे, जेमा सेक्शन ए एक विकल्प आवशे, सेक्शन बी एक वाक्यनो प्रश्न आवशे अने सेक्शन डी 4 गुणमां एक दाखलो पूछाशे। तो आ रीते कुल 6 मार्क्सनु आ चैप्टरमांथी परीक्षामां पूछातुं होय छे। हवे प्रयोग माटे आपणे जोईए तो के पागड़ी कोने कहेवाय, पागड़ी एटले शुं? तो पागड़ी नो सिंपल अर्थ जोईए तो के धंधानी प्रतिष्ठा दर्शावती अदृश्य मिलकत। पागड़ी ए बजार मा धंधानी प्रतिष्ठा, धंधानी आबरो दर्शावती अदृश्य मिलकत एटले आपणे एने पागड़ी कहीशुं। पागड़ी ए असरकर्ता परिबळो, घणी वार आपणे जे पागड़ी नुं मूल्यांकन करीए, पागड़ी नी किंमत नक्की करीए તો અમુક પરિબળો એવા છે કે જે પાઘડીના મૂલ્યાંકનને ખરેખર અસર કરે છે, જેની અંદર આપણે 6 પરિબળોની ચર્ચા કરવાની છે, જેમાં પહેલું ધંધાનું સ્વરૂપ। તો આપણે જે ધંધો કરીએ છીએ એ કયા સ્વરૂપનો છે, ખાસ કરીને આપણે અગાઉ જોઈ ગયા ભાગીદારી પેઢીના વિશેષ પ્રવેશમાં, તો કે ભાગીદારી બે પ્રકારની હોય છે, સામાન્ય ભાગીદારી હોય અને સરાફી ભાગીદારી હોય। તો આપણે કયા પ્રકારની ભાગીદારી કરીએ છીએ, આપણે કયા પ્રકારનો ધંધો કરીએ છીએ જેના આધારે પાઘડીની કિંમત છે એની અંદર ફેરફાર જોવા મળે છે। એવી જ રીતના બીજું પરિબળ છે ધંધાનું સ્થળ, ધંધાનું સ્થાન। આપણે કોઈ પણ પેઢીની સ્થાપના કરી કે પેઢીની શરૂઆત કરી તો એ પેઢી કયા સ્થળ ઉપર છે એ પણ એક મહત્વનો પરિબળ છે। ખાસ કરીને સિમ્પલ વાત કરીએ કે કોઈ પણ એક નાનકડી આપણે કોઈ દુકાનની શરૂઆત કરી હોય તો એ દુકાન આપણે એવા વિસ્તારમાં રાખવી જોઈએ કે જ્યાં ગ્રાહકોની ભીડ હોય, જ્યાં ગ્રાહકોની સંખ્યા વધુ જોવા મળતી હોય એવા સ્થળે જો આપણે દુકાન રાખીએ તો આપણી દુકાનમાં ખાસ કરીને કમાણી કે નફામાં વધારો થશે અને જેના આધારે પેઢીની પાઘડીની કિંમત વધુ જોવા મળે છે। પણ જો આપણે ધંધાનું સ્થળ એવું પસંદ કરીએ કે જ્યાં આજુબાજુમાં કોઈ કસ્ટમર ન આવતો હોય અથવા કસ્ટમરની સંખ્યા ઓછી આવતી હોય તો આવી પેઢી છે એની પાઘડીની કિંમત પ્રમાણમાં કેવી જોવા મળે, તો કે ઓછી જોવા મળે। માટે ખાસ કે આપણે કોઈ પણ પેઢી કે કોઈ પણ દુકાનની શરૂઆત કરીએ તો પહેલાં એનું સ્થળ નક્કી કરવું ખૂબ જ અગત્યનું છે। સ્થળ જો આપણે એકદમ નક્કી કરી નાખીએ તો ઘણીવાર આપણી પેઢીની પ્રતિષ્ઠામાં વધારો થશે નહીં। માટે પેઢીની જો પ્રતિષ્ઠા વધારવી હોય તો આપણે કયા જગ્યાએ આપણી દુકાન નાખવી, કઈ જગ્યાએ આપણી પેઢી સ્થાપવી, એ મુદ્દો ખૂબ જ અગત્યનો છે। પછી જો એ ધંધાના વર્ષો, તો આપણે પણ જાણીએ છીએ કે કોઈ પણ પેઢી છે જે લાંબા સમયથી સ્થપાયેલી હોય, જેને 10 કે 20 વર્ષથી જે પેઢી બજારમાં ઉપલબ્ધ હોય તો એનાથી ગ્રાહકો સ્વયં બધા પરિચિત હોય, અને કોઈ આપણે હાલમાં નવી પેઢીની સ્થાપના કરી કે જેને માત્ર 1 વર્ષ કે 2 વર્ષ થયા હોય, કોઈ નવી દુકાન તમે નાખી જે 1 વર્ષ જ થયું છે, તો સ્વાભાવિક છે કે દુકાનથી કસ્ટમર કે ગ્રાહકો પરિચિત હોતા નથી। રિલાયન્સ કંપનીની વાત કરીએ તો રિલાયન્સ કંપની બધા પરિચિત, રિલાયન્સ કંપની છે, પણ એની સામે કોઈ બીજી એવી કંપની હોય કે જે બજારમાં થોડા સમયથી જ આવેલી હોય, કોઈ પેઢી કે બજારમાં થોડા સમયથી જ સ્થપાયેલી હોય, તો સ્વાભાવિક છે કે એનાથી ગ્રાહકો પરિચિત હોતા નથી। માટે જેમ ધંધાના વર્ષો વધુ, જે પેઢી જૂની એમ એની પ્રતિષ્ઠા વધુ જોવા મળે છે, અને જેમ ધંધાના વર્ષો ઓછા હોય, જે નવી સ્થપાયેલી પેઢી હોય એની પ્રતિષ્ઠા બજારમાં એટલી જોવા મળતી નથી, તો એ પણ પાઘડીને અસર કરે છે। પછી છે બજારમાં સ્થિતિ। સ્વાભાવિક છે કે આપણે જે વસ્તુનું ઉત્પાદન કરીએ છીએ એ વસ્તુની બજારમાં કેવી સ્થિતિ છે,
જો તમે એવી વસ્તુનું ઉત્પાદન કરતા હોય કે જેની મર્યાદિત હરીફાઈ હોય ખાસ કરીને જેમાં ઇજારો જોવા મળે તમે ઇકોનોમિક્સ માં ઇજારા વિશે તમે અભ્યાસ કરેલો હશે તો જેમાં ઇજારા સામે જોવા મળે કે જેની મર્યાદિત હરીફાઈ હોય બજારમાં તો એવી વસ્તુની પેઢી હોય એની પાઘડીની કિંમત કેવી આવે છે કે વધુ જોવા મળે છે જ્યારે જેની સામે વધુ હરીફાઈવાળી પેઢી હોય બરાબર એવી પેઢીની પાઘડીની કિંમત ઓછી જોવા મળે છે તો બજારમાં આપણે વસ્તુની સ્થિતિ કેવી છે આપણી પેઢીની સ્થિતિ કેવી છે જેના આધારે પાઘડીની કિંમતમાં પણ ફેરફાર જોવા મળે છે પછી સંચાલકોની કાર્યક્ષમતા ખાસ કરીને કોઈ પણ કંપની હોય કે કોઈ પણ પેઢી હોય એનો મુખ્ય આધાર જોઈએ તો એના સંચાલકો છે કારણ કે પેઢીને આગળ લઈ જવાનું કામ કોણ કરે તો એના સંચાલકો કરે છે જો પેઢીના સંચાલકો કાર્યક્ષમ રીતે પોતાનું કાર્ય કરતા હોય પ્રમાણિકતાથી પોતાનું કાર્ય કરતા હોય તો એ પેઢી ધીમે ધીમે બજારમાં સારી નામના કમાય છે પણ જો એના સંચાલકો અણધાર હોય બરાબર સમયસર યોગ્ય આયોજન ન કરતો હોય સમયસર યોગ્ય કઈ મેનેજમેન્ટ કરતા ન હોય તો સ્વાભાવિક છે કે એ પેઢી બજારમાં લાંબો સમય સુધી ટકી શકવાની નથી માટે પેઢીના સંચાલકો કેવા છે એના ઉપર પેઢીનો આધાર રહેલો છે અને જેને ધ્યાનમાં રાખીને પેઢીની પાઘડીની કિંમત નક્કી થતી હોય છે પછી અન્ય ખાસ લાભ હવે આપણે જોઈએ કે ઘણી પેઢી એવું હોય કે જેને સ્થાપવા માટે કે જેને ચલાવવા માટે લાયસન્સની જરૂર પડે તો આવી પેઢી હોય કે જેમાં લાયસન્સની જરૂર પડતી હોય તો એવી પેઢી બજારમાં એની મર્યાદિત જ હરીફાઈ હોય એની હરીફાઈમાં કોઈ અન્ય પેઢી હોતી નથી કારણ કે લાયસન્સ બેઝ જે વસ્તુનું વેચાણ કરવામાં આવે છે એ વસ્તુનું વેચાણ હંમેશા વધતું હોય છે કારણ તો કે એની સામે હરીફાઈ ખૂબ જ ઓછી જોવા મળે છે માટે આવા જે ખાસ લાભ ધરાવતી જે પેઢીઓ હોય છે એની બજારમાં નામના વધુ હોય છે અને એની પાઘડીની કિંમત વધારે જોવા મળે છે આગળની વાત કરીએ તો પાઘડીના મૂલ્યાંકનની પદ્ધતિઓ હવે આપણે આ ચેપ્ટરની અંદર મુખ્ય ચાર પદ્ધતિઓનો અભ્યાસ કરવાનો છે સરેરાશ નફાની પદ્ધતિ ભારિત સરેરાશ નફાની પદ્ધતિ અધિક નફાની પદ્ધતિ નફાના મૂળીકરણની પદ્ધતિ મુખ્ય ચાર પદ્ધતિઓ છે પાઘડીની ગણતરી માટેની જેની અંદર પાંચમી પદ્ધતિ પણ એક એડ કરવામાં આવી છે જે અહીંયા મેં લખેલી નથી ત્રીજી અને ચોથી જે પદ્ધતિઓ છે અધિક અને મૂળીકરણ વાળી એ બે પદ્ધતિનું મિશ્ર સ્વરૂપ જોવા મળે જેને કહેવાય અધિક નફાના મૂળીકરણની પદ્ધતિ આ પાંચમી પદ્ધતિ આપણે તો માત્ર જોવાની છે કેટલી પદ્ધતિ તો કે ચાર પદ્ધતિઓનો જ આપણે અભ્યાસ કરવાનો છે તો આજે એમાંથી આપણે પ્રથમ બે પદ્ધતિઓ વિશે માહિતી મેળવીશું જેમાં પ્રથમ પદ્ધતિ છે સરેરાશ નફાની પદ્ધતિ હવે સરેરાશ નફાની પદ્ધતિ કોને કહેવાય તો કે સરેરાશ નફાની પદ્ધતિમાં ધંધાના પાછલા વર્ષના નફાની સરેરાશ ધ્યાનમાં લેવામાં આવે છે કયા વર્ષના તો કે પાછલા વર્ષના નફાની સરેરાશને ધ્યાનમાં લેવાય છે અને એ સરેરાશને નક્કી કરેલા વર્ષો સાથે ગુણવાથી પાઘડીની કિંમત મળે છે ફરીવાર જોઈએ કે સરેરાશ નફાની પદ્ધતિમાં ધંધાના પાછલા વર્ષની નફાની સરેરાશ લેવાય છે અને એ સરેરાશને નક્કી કરેલા વર્ષો સાથે ગુણવાથી પાઘડીની કિંમત મળે છે તો સરેરાશ નફાની પદ્ધતિની ગણતરી કરવા માટે આપણે બે સૂત્ર ધ્યાનમાં રાખીશું જેની અંદર સૂત્ર નંબર 1 જેમાં સરેરાશ નફો બરાબર કુલ નફો એટલે પાછલા વર્ષના નફાનો સરવાળો ભાંગ્યા કુલ વર્ષો એટલે એની જેટલા વર્ષનો તમે નફો લીધો હોય એ વર્ષોની સંખ્યા માનો કે તમે 5 વર્ષનો સરેરાશ નફો લીધો તો ભાંગ્યા 5 આવશે પછી સૂત્ર નંબર 2 પાઘડી બરાબર
સરેરાશ નફો ગુણ્યા નક્કી કરેલા વર્ષ અથવા જેને કહેવાય ખરીદીના વર્ષો જે તમને દાખલાની રકમમાં આપેલા હોય છે. ઓલરેડી આપણે દાખલાની જે રકમ છે એ રકમની અંદર આપેલા હોય છે. તો સરેરાશ નફાની પદ્ધતિ માટે આપણે બે સૂત્ર યાદ રાખીશું. નંબર 1 સરેરાશ નફો બરાબર કુલ નફો છેદમાં વર્ષની સંખ્યા. નંબર 2 પાઘડી બરાબર સરેરાશ નફો ગુણ્યા ખરીદીના વર્ષો. આ બે સૂત્રની મદદથી આપણે સરેરાશ નફાની પદ્ધતિ પ્રમાણે પાઘડીની ગણતરી કરી શકીએ છીએ. ત્યારબાદ બારીક સરેરાશ નફાની પદ્ધતિ બીજા નંબરની પદ્ધતિ છે જેનું નામ છે બારીક સરેરાશ નફાની પદ્ધતિ. તો વિદ્યાર્થી મિત્રો આ પદ્ધતિમાં નફાના વધતા વલણને ધ્યાનમાં લેવાય છે. આપણે આ બે પદ્ધતિનો તફાવત જોઈએ તો કે સરેરાશ નફાની પદ્ધતિ જે છે એની અંદર નફાના વધતા વલણને ધ્યાનમાં લેવાતું નથી. એટલે કે તમે જે પાછલા 5 વર્ષનો નફો ધ્યાનમાં લીધો એ 5 વર્ષના નફામાં વધારો ઘટાડો થતો હોય તો તમારે સરેરાશ પદ્ધતિનો ઉપયોગ થશે. પણ જો એ પાછલા 5 વર્ષના જે નફો તમે ધ્યાનમાં લીધો એ 5 વર્ષના નફામાં જો સતત વધારો થતો હોય, પહેલા વર્ષે 1 લાખ, બીજા વર્ષે 2 લાખ, ત્રીજા વર્ષે 3 લાખ, ચોથા વર્ષે 4 લાખ, પાંચમા વર્ષે 5 લાખ, એટલે કે 5 વર્ષના નફામાં શું થાય છે વધારો, તો આ નફાના વધતું વલણ જેને કહેવાય. અને જ્યારે નફામાં સતત વધારો થતો હોય ત્યારે પાઘડીની ગણતરી માટે પાઘડી સરેરાશ પદ્ધતિનો ઉપયોગ થાય છે. ખાસ યાદ રાખીશું કે જ્યારે પણ નફો સતત વધતો હોય ત્યારે પાઘડી સરેરાશ નફાની પદ્ધતિનો ઉપયોગ કરવો. હવે પાઘડી સરેરાશ નફાની પદ્ધતિની ગણતરી કરવા માટે 3 સ્ટેપ છે. એવા સ્ટેપ નંબર 1 કોષ્ટક બનાવો. પાયે કોષ્ટક બનાવેલું છે. કોષ્ટકમાં 4 ખાના દર્શાવીશું. ઉપર ટાઇટલ આપ્યું છે એ બારીક સરેરાશ નફાની ગણતરી દર્શાવતું પત્ર, જેમાં 4 ખાના, પ્રથમ ખાના વર્ષ, બીજું ખાનું નફો, ત્રીજું ખાનું ભાર, ચોથું ખાનું બારીક નફો. હવે અહીંયા મેં વર્ષ લખી દીધા છે. તમે કોઈ પણ વર્ષ રકમ આપો એ વર્ષ આપણે લખીશું. પણ યાદ ખાસ એ રાખીશું કે જ્યારે તમે વર્ષ લખો જો રકમમાં ઘણીવાર વર્ષને આડાઅવળા આપ્યો હશે, વર્ષ ક્રમમાં આપેલા હોતા નથી. જો ક્રમમાં આપેલા વર્ષ હોય તો કોઈ પ્રશ્ન નથી. પણ જો વર્ષ ક્રમમાં ન આપેલા હોય ત્યારે આપણે પહેલા જે વર્ષ છે એ ક્રમમાં ગોઠવી નાખીશું. મેં જો ક્યાંય ક્રમમાં વર્ષ લખેલા છે, તમે પહેલા વર્ષ ક્રમમાં લખી નાખવાના, એની સામે એનો નફો લખવાનો. 2012 તે તો સામેનો નફો, 13-14 તો સામેનો નફો, ને 14-15 તો સામેનો નફો. ત્યારબાદ આપણે ભાર, આ બે કોરેલ રકમ તમને આપવું જોઈએ છે. આ બે ખાના આપણે તૈયાર કરવા પડે છે. હવે ભાર આપો ત્યારે મેં આ 1, 2, 3 લખી નાખ્યું છે. તમે પણ જેટલા તમારે વર્ષ હોય એ પ્રમાણે 1 થી ભાર ચાલુ કરવાનું. 1, 2, 3, 4, 5 પછી જેટલા વર્ષ આપેલા હોય ત્યાં સુધી તમારે ભાર આપવાનો રહેશે. પણ આપો ત્યારે 1 થી ભાર ચાલુ થશે. અને તમે જ્યારે આ વર્ષો દર્શાવો એ ખાસ કેવી રીતના ક્રમમાં દર્શાવવાના રહેશે, ચડતા ક્રમમાં. પહેલા સૌથી નજીકનું વર્ષ, પછી એના પછીનું વર્ષ, પછી એના પછીનું વર્ષ, આ રીતે વર્ષને ક્રમમાં રાખીશું. ત્યારબાદ ભાર પર આપણે કેવી રીતે આપીશું તો કે ક્રમમાં. પણ આ પદ્ધતિમાં ખાસ એ જોવાનું રહેશે કે નફો વધતો હોવો જોઈએ. જો રકમમાં તમને સ્પષ્ટ ઉલ્લેખ ન કરે કે કઈ પદ્ધતિએ દાખલાની ગણતરી કરો તો ત્યારે તમારે નફાને ધ્યાનમાં રાખી કઈ પદ્ધતિનો બેમાંથી ઉપયોગ થાય એ પદ્ધતિને ધ્યાનમાં રાખીને દાખલો ગણીશું.
ત્યાર પછીનું કામ આવશે ભાવિ નફો કઈ રીતના મળે તો કે નફો અને ભાર બંનેનો ગુણાકાર નફો અને ભાર આ બંને ખાનાનો આપણે ગુણાકાર કરીશું એટલે આપણે શું મળશે ભાવિ નફો ત્યાર બાદ આપણે આ બે ખાનાનો ટોટલ કરવાનો થશે ભારનો ટોટલ તો મેં કરી નાખ્યો છે અને તમારે ભાવિ નફો જે આવે પણ ટોટલ કરવાનો રહેશે તો આ રીતે આપણે કોષ્ટક પહેલા તૈયાર કરી રાખીશું પછીનું સ્ટેપ છે ભારી સરેરાશ નફાનું સૂત્ર સૂત્ર છે કુલ ભારી નફો અને આ ખાનાનો સરવાળો છેદમાં કુલ ભાર અને આ ખાનાનો સરવાળો સૂત્રમાં કિંમત મૂકી દેશો એટલે આપણે ભારી સરેરાશ નફો મળી જશે ત્યાર પછી સ્ટેપ નંબર 3 પાઘડી પાઘડીના સૂત્રો બધેમાં સેમ જ આવશે ભારી સરેરાશ નફો એ ઉપરના સ્ટેપમાં આપણે મળેલો એને ગુણ્યા ખરીદીના વર્ષો તો આ રીતે આપણે ગણતરી કરીશું તો ભારી સરેરાશ નફાની પદ્ધતિ દાખલો પૂર્ણ થશે તો આજે આપણે આ વિડિયોમાં ખાસ કરીને પાઘડીના મૂલ્યાંકન અંગે થિયરીનો અભ્યાસ કર્યો જેની અંદર પાઘડીનો અર્થ પાઘડીના મૂલ્યાંકનને અસર કરતા પરિબળો પાઘડીના મૂલ્યાંકનની પદ્ધતિઓ એમાં ખાસ આજે આપણે બે પદ્ધતિઓનો અભ્યાસ કરેલો સરેરાશ નફાની પદ્ધતિ અને ભારી સરેરાશ નફાની પદ્ધતિ હવે આના પછીની જે બે પદ્ધતિઓ છે અધિક નફાની પદ્ધતિ અને નફાના મૂળીકરણની પદ્ધતિ આનો અભ્યાસ આપણે પછીના વિડિયોમાં કરીશું આજે જે આ બે પદ્ધતિઓ પૂર્ણ કરી તો હવે પછીનો વિડિયો હું એવો બનાવીશ કે જેની અંદર આ બે પદ્ધતિઓના દાખલાઓનો સમાવેશ થઈ જાય આપણે હવે સ્વાધ્યાયની શરૂઆત કરીશું પણ એ સ્વાધ્યાયમાંથી માત્ર અને માત્ર બે પદ્ધતિઓના દાખલાઓ ધ્યાનમાં લેશું બે પદ્ધતિઓના દાખલા પૂર્ણ થઈ જાય પછીના વિડિયોમાં આપણે આ બે પદ્ધતિઓનો અભ્યાસ કરીશું પહેલા એની થિયરી સમજાવીશ પછી આપણે એ પદ્ધતિઓના દાખલાઓ પૂર્ણ કરીશું તો આ રીતે આ ચેપ્ટર આપણે સંપૂર્ણ પૂર્ણ કરીશું ખાસ કરીને તમારે સૂત્રો ખાસ યાદ રાખવાના રહેશે ત્યારે કઈ પદ્ધતિનો ઉપયોગ કરવાનો ફરીવાર કહી દઉં નફામાં જો વધારો ઘટાડો થાય તો સરેરાશ નફાની પદ્ધતિ નફામાં સતત વધારો થાય તો ભારી સરેરાશ નફાની પદ્ધતિ તો આ રીતે આપણે બે પદ્ધતિના સૂત્રો યાદ રાખીશું અને એના દાખલા ગણીશું તો આયા આપણે આ વિડિયો પૂર્ણ કરીશું.